બોટાદમાં જિલ્લા ભાજપની કારોબારી બેઠક તેમજ પંડિત દીનદયાળ વિસ્તારક ભાગ 2નો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. ભાજપની આ કારોબારી બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઈ જેબલિયાની ઉપસ્થિતિ રહી હતી. ભાજપના 800 જેટલા સક્રિય કાર્યકરોને કાર્ડ આપવામાં આવ્યા. આ સાથે જ મોટી સંખ્યામાં જિલ્લાના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. કારોબારીની અંદર આગામી દિવસોની અંદર બોટાદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગૌરવ યાત્રા આવી રહી છે. આ વિકાસ ગૌરવ યાત્રાની તૈયારીના સંદર્ભમાં વાતચીત થઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે વિકાસલક્ષી કામો હાથ ધર્યા છે, ગત 3 વર્ષની અંદર કેન્દ્રની અંદર જે સુશાસન પ્રાપ્ત થયું છે, કેન્દ્ર સરકારે જે રીતે વિકાસના કામોની ગતિને તો આગળ વધારી છે, દેશને એક નવી ઊંચાઈ તો અપાવી છે, સાથે સાથે ગુડ ગવર્નન્સ પણ આપ્યું છે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન પણ આપ્યું છે. જિલ્લા ભાજપની કારોબારી બેઠક દીપ પ્રગટાવી શરૂ કરવામાં આવી હતી અને ત્યાર પછી મહેમાનોને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોટાદમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો કરાયા છે, ભ્રષ્ટાચાર મુક્ત અમારું શાસન છે, આ સાથે જ વિકાસ ગૌરવ યાત્રા આવી રહી છે તે અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.